વલસાડના તિઘરા ગામે દીપડાએ બકરાને પકડ્યો છતાંય વન વિભાગ પાંજરું ગોઠવવા તૈયાર નથી. વલસાડના તિઘરા ગામમાં 2 દિવસ અગાઉ ખૂંખા દીપડાએ 1 બકરાનો શિકાર કર્યો હતો અને ગતરોજ ફરી તે જ જગ્યા પર દીપડાએ 2 બકરા પર હુમલો કર્યો હતો. આ બનાવને પગલે તિઘરા ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ઘટના અંગે વલસાડ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ હજુ સુધી પાંજરું ગોઠવવામાં આવ્યું નથી અને કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે. ત્યારે આ બનાવ અંગે તિઘરા ગામના ઉગમણા ફળિયામાં રહેતા અંકિતભાઈ આહીના ઘરના પાછળના વાડામાં 2 દિવસ અગાઉ એક ઊંખા દીપડાએ 1 બકરાનો શિકાર કર્યા બાદ ગતરોજ રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે ફરી દીપડો ઘરના વાડામાં તાતક્યો હતો અને 2 બકરા પર હુમલો કર્યો હતો અને 2 બકરાને ગંભીર રીતે ઘાયલ કરી મૂક્યા હતા. સમયસર અંકિતભાઈ અને તેમના પરિવારજનો જાગી જતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ આજે સવારે વલસાડ ખાતે વન વિભાગને આ બનાવની જાણ કરવામાં આવતા વન વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાં દીપડાના પગના પંજા સ્થળ પર પણ દેખાયા હતા. તેમ છતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું નથી અને વન વિભાગે અંકિતભાઈને એવું જણાવ્યું હતું કે અમારી પાસે પાંજરું લાવવા માટે સાધન નથી, માટે તમે જઈને પાંજરું લઈ આવો. આ બનાવ બાદ સમગ્ર તિઘરા ગામમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળ્યો છે.